ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એસએસબી 6 પેજ નંબર 58 પર સર્કલ ધ કરેક્ટ આન્સર સાચા ચોરસ ઉપર વર્તુ કરો ધીસ કેન બી મોર ધેન વન કરેક્ટ આન્સર એક કરતા પણ વધારે સાચા જવાબ હોઈ શકે છે પેલું વિચ કેન બી યુઝ્ડ એઝ અ ફ્યુઅલ વિચ કેન બી યુઝ્ડ એઝ અ ફ્યુઅલ ફ્યુઅલ બર્તન બર્તન તરીકે કયા કેવો કેવો ઉપયોગ થાય છે ચાર જવાબ આપેલા છે કોલ એટલે કોલસો પેટ્રોલ વુડ અને ઓક્સિજન બર્તનમાં આપણે કોલસાનો પણ ઉપયોગ કરીએ છીએ બર્તન તરીકે પેટ્રોલ પણ ઉપયોગ કરીએ છીએ વુડ એટલે લાકડાનો પણ ઉપયોગ કરીએ છીએ ચોથું છે ઓક્સિજન ઓક્સિજન ઉપયોગ કરીએ હતા તો આ ત્રણ વૈકલ્પિક જવાબ છે એ બી એન્ડ સી ત્રણે આપણે એક ભાગે લઈશું નેક્સ્ટ which is an invention invention એટલે શોધ કે શોધ છે એ ટીવી સેટ એ સેલ ફોન તો માસ લો ઓફ ગ્રેવિટેશન કોની શોધ થઈ હતી તો કે એક ટીવી સેટ એ મનુષ્ય શોધેલ છે અને એ સેલ ફોન હા એ મોબાઈલ ફોન તો માસ એટલે યુનિવર્સ કહેવાય એ તો કુદરત શોધેલ છે અને લો ઓફ ગ્રેવિટેશન હા જે ગતિ આપણે લો ઓફ ગ્રેવિટેશન એટલે જે આપણે કહેતા હતા સફરજન ઉપર નીચે પડે છે એ જે ગતિ છે ભાઈ ગતિની જે સંશોધન છે એ વૈજ્ઞાનિક કુદરતી પરિબળ છે એમાં કોઈ મનુષ્ય સંશોધન કરેલું નથી વિચ ઇઝ એન ઇન્વેન્શન ધેટ ઇઝ શેક એન્ડ સેલ ફોન બે સાચા આન્સર છે બટ હું આપણે એક વાત કરું વિચ વન ઇઝ નોટ એ ગુડ ક્વોલિટી નોટ એ ગુડ ક્વોલિટી એ સારી ગુણવત્તા નથી ફેમસ પ્રખ્યાત પ્રચલિત બીજું પોલાઇટ નમ્રતા ત્રીજું નોટરસ અને ચોથું છે ઇન્સ્ટ્રુમેન્ટ આમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો પોલાઇટ એટલે વિનમ્રતા ફેમસ એટલે પ્રખ્યાત આ ત્રણ તો સારા છે નોટ એ ગુડ એટલે સારું ન હોય એના માટે સંદેશ નોટરસ નેક્સ્ટ વોટ આર એન એરો એ ગન એ સ્વોર્ડ એક્સેટ્રા કોલ્ડ વોટ આર એન એરો એરો એટલે તીર ગન એટલે બંદૂક સ્પોર્ટ એટલે તલવાર એક્સેટ્રા એમ કે છે કે તીર બંદૂક અને તલવાર આ ત્રણે આપણે શું કહેશું પહેલો શબ્દ છે ટૂલ્સ એટલે ઓજારો ડિવાઇસીસ વેપન્સ અને ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો વેપન્સ એટલે હથિયારો ડિવાઇસીસ એટલે જે એમાં ઉપયોગ થતા હોય બરાબર માટે ઉપયોગ જો એ જોડો મીન્સ કે એને ઓજારો કહીશું હથિયારો કહીશું કે ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો કહીશું તો એના માટે સાચો શબ્દ શું છે ત્રણે ત્રણ સાચો શબ્દ ટૂલ્સ એટલે ઓજારો પણ થાય વેપન્સ એટલે હથિયારો પણ થાય અને ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધનો પણ થાય તો આમાં સાચો શબ્દ આવશે વેપન્સ ઓનલી વેપન્સ એટલે એ હથિયારો કહેવાય આ ચાર છે પછીના પાંચ છ ને સાત એ પછી હું બોર્ડ પર લખાવું છું